કેશોદ તાલુકાના બાલાગામ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેશિયર દ્વારા રૂપિયા 84 લાખની કરેલી ઉછાપતના મુદ્દે બેંકના ખાતેદારો દ્વારા બેંકને તાળાબંધી કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કેશોદ તાલુકાના બાલાગામની એસબીઆઈ બેંકના કેશિયર સુભાષચંદ્ર દ્વારા ગ્રાહકોના એકાઉન્ટમાંથી રૂપિયા 84 લાખની ઉછાપત કરવામાં આવી છે, જેમાં અનેક ગ્રાહકોના રૂપિયા સલવાયા છે. આ કૌભાંડ અંગે બેંક દ્વારા ગ્રાહકોને અન્યાય કરવાના વિરોધમાં ગ્રાહકોએ બેંકની તાળાબંધી કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મારું નામ કુંભાણી ઠાકરસિંહભાઈ જીવરાજભાઈ. અમારે એસબીઆઈ બાલાગામની અંદર જે ખેડૂત ખાતેદારોની જે ઉચ્ચાપતનો કેસ બનેલો હતો, જેનું આજ તારીખ સુધી નિરાકરણ ન આવતા, એના માટે આજે અમે ગામ સમાજ ગ્રામજનો ખેડૂતો તમામ સંસ્થાઓ વતી તાળાબંધીનો જે કાર્યક્રમ આપેલ હતો, એ કાર્યક્રમ આપવાને આપેલ હતો. એમાં રિજિયોનલ મેનેજર જે જુનાગઢથી આવેલા તથા મેનેજરશ્રીઓ, રિજિયોનલ મેનેજરે ખાતરી આપી કે 31/5 સુધીમાં તમામ ખાતેદારોના વેરીફાઈ કરી અને તમામ પૈસા ચૂકવી દેવામાં આવશે, જે બધું સ્વીકાર કરી અને એનો તાળાબંધી ઉઠાવી લેવામાં આવશે. કેટલા પૈસા ઉછાપત થઈ? 70-80 લાખ રૂપિયા એવું અંદાજે છે. એવું દિનેશભાઈ વાળા, માજી સરપંચ બાલાગામ. અમારે છેલ્લા 6 મહિનાથી બાલાગામ એસબીઆઈ શાખા ધરાવે છે. એ શાખામાં આજે મજૂર અને ખેડૂત બંનેના પૈસાનું જે ઉછાપત થઈ છે, એને આજે લગભગ 6 મહિના ઉપરનો ટાઈમ વીતી ગયો. આશરે 84-85 લાખની ઉંચાપત છે, જેનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનો ઉકેલ આવેલ નથી. જે પૈસા પૈકી મજૂરો અને ખેડૂતો જે કાળી મજૂરી કરી છે, એની બચત એના ખાતામાંથી આજે એની ત્યાં સારા નબળા પ્રસંગો આવે છે, પણ પૈસા ન હોવાને કારણે અમુકના પ્રસંગો પણ પાછા ઠેલવા પડ્યા છે, એવા પ્રસંગો આવીને ઉભાર્યા છે. પણ આજની તારીખે આનો કોઈ ઉકેલ આવતો નથી. વારંવાર સરપંચ શ્રી, ગ્રામ પંચાયત બાલાગામ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી તથા ગ્રામજનોને અવારનવાર રજૂઆત કરી છતાં બેંકમાં કોઈ પણ જાતનો કોઈ જવાબ કે રિસ્પોન્સ આપતા નથી. ના છૂટકી આજે 20 તારીખના રોજ બાલાગામ એસબીઆઈમાં ગ્રામજનો, આગેવાનો, વડીલો, યુવાનો, દોસ્તોએ સાથે મળી અને તાળાબંધીનો એક અનોખો કાર્યક્રમ આપે છે. બીજી વાત એ છે કે બાલાગામ એસબીઆઈમાં નવું ખાતું ખોલવા ગ્રાહકો આવે છે ત્યારે તો એ લોકો આધાર કાર્ડમાં એમ કહે છે કે નામ પહેલાં હોવું જોઈએ. અત્યાર સુધી કોઈ પણ બ્રાન્ચમાં કે કોઈ પણ બેંકની શાખામાં આ વસ્તુ અમને જોવા મળી નથી. અહીંયા આજુબાજુના લગભગ 15-20 ગામના ગ્રાહકો આ બેંકમાં ખાતું ધરાવે છે. તો આવા નવા નવા કાયદાને ફતવા કાઢીને માણસોને હેરાન કરે છે, જેનો કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી. આજે બાલાગામ બ્રાન્ચમાં આજે એસબીઆઈમાં તાળાબંધીનો કાર્યક્રમ ગ્રામજનોને આપેલ, એ સંદર્ભમાં મારે એક જ જણાવવાનું છે કે ગ્રામજનોએ જે ક્લેમ કરેલો છે એમાઉન્ટ માટે, એ ક્લેમનું વેરિફિકેશનનું કામ ચાલુ છે અને ગ્રામજનોને 31/5 સુધીમાં જે ક્લેમ કરેલા છે એ વેરીફાઈ કરી અને યોગ્ય વ્યક્તિને નાણાં મળી જશે એની અમે ખાતરી આપતા ગ્રામજનોએ તાળાબંધીનો કાર્યક્રમ ઉઠાવી લીધો છે અને આ રીતે ગ્રામજનો સાથે સમાધાન થઈ ગયું.